નમસ્કાર મિત્રો, આપણે ઘણા બધા બર્થડેના સેલિબ્રેશન તો જોયા જ હશે, પરંતુ આજે હું તમને કંઈક અલગ જ બર્થડે સેલિબ્રેશન થતું હોય એ બતાવવાની છું. ત્યારે આપણે રાજકોટમાં સોમનાથ ઓટોમોબાઈલ્સના જે ઓનર છે પ્રથમેશભાઈ વ્યાસ, તેમના નાતીનો આજે બર્થડે છે અને એ લોકો કઈ રીતે ઉજવે છે, કંઈક અનોખી રીતે ઉજવે છે, તો ચલો આપણે એ જોઈએ. રાજકોટમાં આવેલા સોમનાથ ઓટોમોબાઈલ્સના માલિક એવા પ્રથમેશભાઈ વ્યાસના નાતીન કવન જાનીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ ખાતે અનાથ બાળકો સાથે જન્મદિન મનાવાયો હતો. બાલાશ્રમના બાળકો કવનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી આનંદની અનુભૂતિ કરી હતી. કવન હારી જાની આજે એનો બર્થડે છે, એટલે અમને વિચાર આવ્યો કે અમે હોટલમાં કે બહાર સેલિબ્રેટ કરવાની બદલે આપણે આવી સંસ્થાઓમાં કે જ્યાં બાળકોને માતા પિતાની કમી લાગે છે, જેને ઓછું આવે છે, તો આપણે એવી જગ્યાએ જન્મદિવસ ઉજવીએ કે જેથી કરીને બાળકોને એને જે પ્રેમ ખૂટે છે, જે આનંદ ખૂટે છે, એક આનંદમાં એનો થોડો ઘણો આપણે સહયોગ એમાં થોડુંક ઝાઝું ન કરી શકતા, પણ થોડો એવો આનંદ દઈ શકીએ, એટલે આ બધો વિચાર આવ્યો છે. એટલે એના આજે દીકરાને 5 વર્ષ પૂર્ણ થયા અને છઠ્ઠું બેઠું, તો એમ થયું કે ચલો કંઈક નવું કરીએ કે જેથી કરીને બીજા પણ પ્રેરાય અને એને પણ એમ થાય કે ના ચલો આપણે જે કરવા જેવું છે સારું છે ને સાચું છે. બાકી વેસ્ટ ઓફ ધ મની કે આપણે બે હોટલોમાં જઈએ છીએ, જમીએ છીએ, અને મારું તો રિયલિટીમાં એવું કહેવું છે કે જમાડેલાને જમાડવા એના કરતાં જે લોકોને જરૂર છે એ લોકો માટે આ બધું કરવું ને એ વધારે સારું છે. આપણે બર્થડે સેલિબ્રેટ કર્યો કે આની પહેલાં બી ક્યાંય કરેલો છે? ના, અમે આની પહેલાં પણ કરેલો છે, પણ દર વખતે અમે અલગ અલગ જગ્યાએ કરતા હોઈએ છીએ. અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, કેન્સર હોસ્પિટલ છે, તો આવી બધી સંસ્થાઓમાં સમયાંતરે થોડું થોડો એમ થાય કે ચલો હવે સમય આવ્યો છે, આપણે દર થોડું નહીં પણ એમ થાય કે છોકરાઓને મોટાને વડીલો છે, તો અમે જન્મદિવસ છે, લગ્ન દિવસ છે, આ બધું અમે ત્યાં કરીએ છીએ, જેથી કરીને અમને પણ આત્મસંતોષ થાય કે આપણે ચલો સારું એક કાર્ય કર્યું. આપનું શું કહેવું છે આજે તમારા સનનો બર્થડે છે તો? હું બહુ રાજી છું, બહુ ખુશ છું, કેમ કે મારું હું પરિવાર જોડે છું પહેલી વસ્તુ તો, અને જે જરૂરિયાતવાળા બાળકો જે છે એમને જે નથી મળતું, જે એને હું પહોંચાડવા માટે પ્રયત્નશીલ છું, એ બદલ રાજી અનુભવીએ છીએ. એમનો જન્મદિવસ છે, લોકો પરંપરાગત રીતે ઉજવે એના કરતાં અલગ રીતે ઉજવવાનો પ્રયત્ન કર્યો છે, અને જે સુખ સુવિધાથી વંચિત છે એ બાળકોના મોઢા ઉપર હાસ્ય જોઈએ ત્યારે દરેક પ્રકારની સુખ સાતા અને ઉમંગ મનમાં થાય, એમ થાય કે આ જ રીતે દરેકે જન્મદિવસ ઉજવવો જોઈએ, કારણ કે જેની પાસે નથી એને આપણે આપી અને એના મનનો આનંદ મેળવીએ છીએ, સાચું તો મને આ જ લાગે છે. આપણે વાત કરીએ તો આની પહેલાં પણ તમે કે આવી રીતે અલગ અલગ આશ્રમમાં જઈને જન્મદિવસની ઉજવણી કરી છે? અલગ રીતે આશ્રમમાં જઈએ પણ જન્મદિવસની આ ઉજવણી આની તોલે એક પણ આવતી નથી, એટલે આ છે એ મને તો મારી રીતે બહુ સારી વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા લાગે છે. લોકોને શું સંદેશો કહેવા માંગો છો? કારણ કે અત્યારે એવું બને છે કે લોકો હોટલોમાં જાય, હાઈફાઈ રીતે સેલિબ્રેટ કરતા હોય, પૈસાના ધુમાણા કરતા હોય, તો અત્યારે તમે જે રીતે સેલિબ્રેટ કરો તો તમે શું કહેવું છો? એ બધું કરી અને મેળવવાનું શું, મનનો આનંદ એ સિવાય કશું જ નહીં, અને એ પણ સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું છે, દેખાડો થઈ ગયો છે, એને બદલે જે વ્યક્તિઓ જે બાળકોને કુદરતે નથી આપ્યું એને આપી અને એનો આનંદ અને એનો ઉત્સાહ જોઈએ તો એનાથી વધારે મને કંઈ લાગતું નથી, મને આમાં ઈશ્વર વધુ નજીક હોય એવું લાગે છે, બધાએ આમ જ કરવું જોઈએ. હું કવનની દાદી છું, આજે મારા દીકરાનો જન્મદિવસ છે, અમે અહીંયા આવ્યા છીએ, આ લોકોના ફેસ ઉપર જે આનંદ ઉમંગ છે ને એ જોઈને અવર્ણીય આનંદ થાય છે. અભિષેક વ્યાસ શું કહું, મારા સિસ્ટરનો ખૂબ જ ઉમદા અને કદાચ અમને પણ એક
નવો વિચાર કે તમે કોઈ ફાઇવ સ્ટાર સેવન સ્ટાર ઓટોમાં સેલિબ્રેટ કરવા કરતાં તમે અહીંયા આવીને એકચ્યુઅલ જોવો છો તો ખરેખર તમારું બાળપણ, તમારા બાળકો ખૂબ જ ભગવાનની ઘણી બધી અમી વૃષ્ટિ છે. શું કહું, આપણી પાસે કોઈ શબ્દ નથી. લાગણી ખૂબ જ અનહદ કે આવું સેલિબ્રેશન દરેક વ્યક્તિએ ઉજવવું જોઈએ, હોવું જોઈએ. આ લાગણી તમારા જીવનમાં કુદરતે તમને આપેલ માટે ખૂબ 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 આભાર. ખરેખર ધન્યવાદ મારી બહેનને, હારીતભાઈને, મારા બનેવી સાહેબને, આટલો શ્રેષ્ઠ વિચાર, શ્રેષ્ઠ કાર્ય દરેકે દરેક જગ્યાએ કરવું જ જોઈએ. અને ખરેખર તમારા માટે અંદરની એક સંવેદના સતત જાગૃત રહેવી જોઈએ, તો જ તમે મનુષ્ય તરીકે તમારી એક વાસ્તવિકતા છે. બાકી તમારા છોકરા આ શીખે તો તમારે કોઈ પણ પરિસ્થિતિમાં ભવિષ્ય માટે ક્યારે પણ તમારા બાળકો માટે ચિંતા કરવાનો વિષય જ નથી. તમારા બાળકો આ જ તમારામાંથી જોવે છે અને આ જ શીખે છે અને આ જ શીખવાના છે. કોઈ જ આમાં કશું જ કહેવા જેવું બીજું શું કહેવા માંગો. થેન્ક યુ સો મચ. અમને ખૂબ જ આનંદ છે અને એમને એમ થાય કે આવું કાર્ય વારંવાર થતું રહે, દરેક લોકોને પ્રેરણા મળે. અને અમે ખાસ તો આભારી છીએ આ ABTAK ચેનલના તુષારભાઈ તથા અમારી દીકરી ખુશી તથા ભાઈ છે કેમેરામેન, કે અમને ખરેખર હૃદયથી એટલો આનંદ થયો કે અમને એમ થાય કે હવે દરેક બર્થડે દરેક બાળકોના અને કદાચ અમારા પણ હવે અમારા અહીંયા જ ઉજવવા છે. અને ખૂબ ખૂબ તમે બધે સહકાર આપ્યો છે અને તુષારભાઈ અમને આજે જે પણ હેલ્પ કરી છે, આ બધા આટલે બધું આ બધી આયોજન કરી દીધું છે, એટલે અમે ખૂબ ખૂબ આપની ચેનલના પણ આભારી છીએ. અને ખરેખર એક ઉમદા કાર્ય અમને ખૂબ તમે સહભાગી થયા છો તો અમને એનો આનંદ છે. અમારે આની પહેલાંય અમે લોકોએ દીકરાના ઘરમાં અમારા બાબાનો જન્મદિવસ અત્યારે કર્યો હતો, મારા દીકરાની દીકરીનો બર્થડે હતો ત્યારે પણ અમે ઉપાશ્રયમાં બધા બાળકો બધા ભેગા કરીને કર્યા હતા. એટલે ખબર નહીં પહેલેથી એમ થાય છે કે આ નાના નાના દરેક જન્મદિવસ આવે દાદાનું હોય ત્યારે પણ અમે આવી રીતે જ સેલિબ્રેટ કરીએ છીએ. ગમે છે કે કાંઈક જુદું કોઈને પણ આમ થાય કે ના ના આપણે પ્રેરણા કોઈને મળે ને કોઈ આવું કરે તો આ બધા વચ્ચે તો એક અલગ વસ્તુ છે ને, અને ખરેખર એનો આનંદ પણ છે. એટલે ખરેખર અમે તમારે ઉપાશ્રયમાં પણ કરીએ છીએ આવી જ રીતે દરેક જગ્યાએ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે પ્રથમેશભાઈ વ્યાસના નાતી કવનનો બર્થડે આજે એ લોકોએ કાઠિયાવાડી બાલાશ્રમમાં ઉજવ્યો હતો અને અહીંયાના જે નાના નાના બાળકો છે, નાના મોટા બાળકો, એમની સાથે હળી મળીને તેઓએ રમત રમ્યા. ઘણા બધા ચકેડીઓમાં એને લોકોએ આનંદ માણ્યો અને સાથોસાથ કેક કટિંગ કરી અને એમની સાથે આજનો દિવસ વિતાવ્યો. તો દર્શક મિત્રો, જો આવી જ રીતે બર્થડે સેલિબ્રેશન કરવામાં આવે તો એ બાળકો પણ ખૂબ જ આનંદની અનુભૂતિ કરતા હોય છે. તો મિત્રો, આપણે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો ABTAK. નમસ્કાર.